सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनः प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर् मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रनो सागर ग्रंथनी अंदर पूर चार ने तरंग आठ एनी अंदर छेल्ले कथा लखे छे। मुक्तानंद स्वामी उत्तम राजा ने कथा संभळावे छे के भगवान श्री हरिए संतो ने उपदेश आप्यो छे के हे मारा संतो तमे हमेशने माटे खप राखजो ने अभ्यास राखजो। खप अने अभ्यासथी ज भगवानना संत थवाई छे। आगळ महाराज संतोने उपदेश आपता कहे छे संत समागम सत संग जो करने को यह फल हे सो संत गुण आए सब गुण आए संत गुण आए सब गुण आए गुण को पीछे जो न रहाए गुण को पीछे जो न रहाए शुभ गुण संत के अनंता निर्माण गुण मुख्य रहंता जुआक को वारा न पारा जुआक को वारा न पारा एक रे एक में आए सारा एक रे एक में आए सारा। संतोनो समागम करवो के सत्संग करवो તેનું એ જ ફળ છે કે સંતના ગુણ આવે અને જો એવી સાધુતા આવી તો બધા જ ગુણ આવી ગયા કોઈ સદગુણ બાકી ન રહ્યા। સંતોના શુભ ગુણ અનંત છે પણ તેમાં નિર્માણીપણું છે મુખ્ય ગુણ છે। જેમ આંકનો તો પાર નથી પણ એક કડે એક એવા ઘડિયામાં તેનો સાર આવી જાય છે તેમ નિર્માણીપણામાં બધા જ ગુણ આવી જાય છે। એકડા વિનાનું મીંડું નિરર્થક છે તેમ નિર્માનીપણા સિવાયના બીજા ગુણ નિરર્થક ગણાય છે। તેમજ પ્રગટ શ્રીહરિના સ્વરૂપના નિશ્ચય સિવાયના ગુણો પણ નિરર્થક છે તેનું કાંઈ ફળ મળતું નથી। ભગવાન શ્રીહરિ કેટલી સુંદર વાત કરે છે જેમ દસ મીંડા હોય પણ જો એકડો ન હોય તેની કોઈ કિંમત નથી। એકડો હોય દસ મીંડા ચડાવેલા છે પરંતુ પાછળથી જો એકડો ભૂંસી નાખવામાં આવે તો પણ એની કિંમત કશી જ રહેતી નથી। સૌથી વધારે જરૂરિયાત છે એકડાને પકડી રાખવાની। પાછળ ગમે તે આંક લાગશે પણ જો એ પકડેલો હશે તો કિંમત થશે। એવી રીતે મહારાજ એમ કહે છે કે સંતોની અંદર અનંત ગુણો હોય
અનંત ગુણો, કહેતા ભગવાનના ભક્તમાં અનંત ગુણો હોય, પણ એક ગુણ જો ના હોય તો એક ભૂસાડી એકડો રે, માંડ્યા મીંડા વીસ, જોતા સરવાળોનો જડ્યો રે ત્યારે કરે છે રીસ. નિષ્કુળાન સ્વામીએ 64 પદીમાં લખ્યું, એકડો ભૂસાડીને 20 મીંડા ચડાવીને સરવાળો કરવા મૂરખ બેઠો અને એના સરવાળામાં જ્યારે 0 આવ્યું ને ત્યારે રીસ કરવા લાગ્યો કે આટલા બધા મીંડા મૂક્યા તોય કાંઈ નહીં, એટલે ભાઈ મીંડા છે. એમ મહારાજ કહે છે, હે સંતો હે ભક્તો, નિર્માણીપણું છે એકડો છે. ભલા થઈને બીજા ગમે એટલા ગુણ હોય, એ ગુણો એ કરીને કિંમત ન સમજતા, ગમે એટલા બીજા ગુણો છે નિરર્થક છે, કશું જ શ્રેય એનાથી થતું નથી. તપ હોય, ભજન હોય, સેવા હોય, શ્રદ્ધા હોય, કથા વાર્તા હોય, કરવતા આવડતી હોય, સાંભળતા આવડતી હોય, શાસ્ત્રનું પઠન હોય, યજ્ઞ હોય, વ્રત હોય, જપ હોય, આ બધા જ અનંત ગુણો ભગવાનના સંત અને ભક્તમાં હોય એ સારા છે. પરંતુ જો નિર્માણીપણાનો ગુણ ન હોય તો બધા જ ગુણ નિરર્થક છે અને જબરજસ્ત એક આશ્ચર્ય છે. જેમ શ્રીમદ ભાગવતમાં ભરતજીનું આખ્યાન ચમત્કારી છે, એવી જ રીતે મુમુક્ષુમાં સદગુણોનો આવિર્ભાવ થાય અને એનું નિર્માણીપણું દિવસે દિવસે વધે એ એક આશ્ચર્ય છે. લગભગ ઘટે, લગભગ ઘટે. 70%, 80% કેસમાં આપણને પોતાને પણ જોવા મળે કે ધ્યાન રાખીએ તો આપણને થતા માનના અંકુરો પકડાયા કરે. સદગુણોનું ઝેર છે માન. સદગુણો એ અમૃત છે, પણ અમૃતને પેદા કરતા કરતા પાછળ ઝેર પેદા થઈ જાય છે, એનું નામ છે માન. એટલે જ મુક્તાનંદ સ્વામીની કડી છે, ક્ષર અક્ષર અરુ અક્ષર પર કે સબહી સમજ ઓર લાવે, સબ ગુણ પૂરન પરમ વિવેકી, ગુણ કો માનન આવે સંત જન, સોઈ સદા મોય ભાવે. કેવા સાધુ મને ભાવે છે, આવા સાધુ ભાવે છે. કેવા સાધુ મને ગમે છે, શ્રીજી મહારાજ કે સદગુણી નહીં, સદગુણી તો ખરા, પણ સદગુણની પાછળ જેની અંદર નિર્માણીપણું રહ્યું હોય, નિર્માણીપણારૂપી જેમાં એકળો હોય, એવા સાધુ, એવા હરિભગત બહુ ગમે. તમે જો, જે ગરીબ હોય, જેને ઘેર ખાવાનું ના હોય, જેને પહેરવા કપડાં ન હોય, એવો એક વ્યક્તિ મંદિરમાં કચરો વાળે, મંદિરમાં સેવા કરે, દોડાદોડ કરે, વાસણ ધોવે, ટોયલેટ બાથરૂમ સાફ કરે, બધા જોવે, બધાને ગુણ આવે કે બહુ સારો, હા. પછી વિચારે શું, આમેય બિચારાને ઘેર કાંઈ નથી, સારો બિચારો સેવા કરે છે અને એ મંદિરમાં રહે છે, જાય છે, આમ બિચાર. પણ જેને ઘેર જમવાનું છે, જેને ઘેર બધું જ સુખ છે, જેની પાસે રૂપિયા પણ છે, જેની પાસે ગાડીઓ પણ છે, જેની પાસે કરોડો રૂપિયા છે, કોઈ યજમાન થયો હોય કોઈ ઉત્સવની અંદર, ને $1,00,000 યજમાન થયો હોય, અને જ્યારે ગાર્બેજની કોથળીઓ ઉપાડવાની હોય ત્યારે એ વ્યક્તિ પણ ત્યાં ગાર્બેજની કોથળીઓ ઉપાડવા જતો રહે, ત્યારે જોવાવાળાને શું લાગે, ઓહો હો, જોવો તો ખરા, $1,00,000 આપ્યા છે, પણ આને એવું નથી કે મેં $1,00,000 આપ્યા છે. વિદેશની અંદર બધાની સમજણ આવી આ દેશે કરી દીધેલી છે, અહીંયા આગળ યજમાન $15,000 હોય, $25,000 હોય, $50,000 હોય, કે $500 હોય, કે $50 હોય, બધા એક પંક્તિમાં જમી લે, કોઈ તમારે VIP કે કંઈ રાખવું ના પડે, અહીં રાખવું પડે,
કશું જ ના રાખવું પડે. હા, બહારથી આવેલા કોઈ મહેમાનો હોય, મોટા રાજકારણી માણસો હોય કે કોઈ, એના માટે આપણે અલગ કરવું પડે. બાકી તો આપણા યજમાનો ગમે એવડા મોટા હોય તો એની માટે VIP અહીં રાખવું પડે નહીં, પણ દેશમાં રાખવું પડે, દેશમાં ફરજિયાત રાખવું પડે. એમાં બે પ્રોબ્લેમ છે કે ક્યારેક એની અંદર જનરલ એટલા બધા, એટલી બધી વસ્તી હોય, એટલી બધી વસ્તી હોય કે ઓલાને ટાઈમે પહોંચવાનું હોય તો પહોંચાય નહીં, થાકી જાય ક્યારેક, એટલે રાખવું પડે છે. અને કોઈક વાર માન મોભો જાળવવા પણ રાખવું પડતું હોય છે. એમાં વિદેશથી ટ્રેન થયેલું જેનું માઇન્ડ છે ને, એ ન્યા જાય તો એને VIP કે જુદું તો એટલા માટે જોતું કે એની પાસે ટાઈમ ઓછો હોય અને વહેલું નીકળવું હોય ઘણીક વખત, એવું થાય એટલે. બાકી એને બીજી કોઈ આશા ના હોય, કારણ કે અહીંની મેન્ટાલિટી જે પ્રકારે આ દેશની સેટઅપ થયેલી છે એમાં સત્સંગ તો જવાબદાર છે જ, પણ આ દેશની પ્રણાલિકા પણ જવાબદાર છે, એને પણ શીખવાડ્યું છે. પણ આપણે ત્યાં તો જો થોડોક મોટો યજમાન થયો નથી, સ્વામી 50 પાસ જોઈશે. આશ્ચર્ય કેવું કહેવાય. એક વખત કોઈ પ્રસંગ હતો, ઘણા વર્ષો થઈ ગયા, તો ત્યાંના જે કોઈ અમુક યજમાનો થયા હશે, ગુણબુદ્ધિવાળા થાય ને, જે ગળી ગયા છે આવે એને ત્યાંય નથી વાંધો આવતો, પણ ગુણબુદ્ધિવાળા થયા હોય, સ્વામી 25 પાસ જોઈશે, 50 પાસ જોઈશે, 100 પાસ જોઈશે સંતો પાસે આવીને. હવે એ યજમાન 50,000 થયો હોય અને પાસ કેટલા જોઈએ? 50. તો પેલો ગરીબ હોય એને 1,000 પાવતી ફડાવી, પણ એને કોઈ પાસ ના દે, અને આને 50,000 પાસ લેવાના. અને આશ્ચર્ય કેવું કે એટલું કરીને લઈ ગયા, અંદર જોયે તો વિદેશવાળા હરિભક્તો પીરસતા હતા અને વિદેશવાળા બેનો ડીસો ધોતા હતા. અમેરિકાથી અને વિદેશોમાંથી આવેલા બેનો ડીસો ધોતા હતા અને ઓલા પીરસતા હતા. ઓલા બહાર આવીને શરમાઈ ગયા, અંદર જઈને શરમાયા, બહાર આવીને શરમાયા, શરમ આવી. જોજો ઓલો ગુણ જોયો કે વિદેશથી આવ્યા છે તો ડીસો ધોવે છે, એ ગુણ હવને આવી જાય, એની શોભા વધારી દે. હોય એનાથી શોભા. નિર્માણીપણાનો ગુણ એવો છે કે કોઈને પણ બહુ જ એના આશીર્વાદ બીજાના બહુ મળે એને. અને માન એક એવો છે કે બધા જ સદગુણ હોય પણ માન રાજીપો ના લેવા દે. અલૈયા ખાચરમાં કેટલા સદગુણ હતા, નૈષ્ઠિક બ્રહ્મચારી, સ્ત્રીનો જેને ક્યારેય પણ સ્વપ્નમાં સંકલ્પ નથી, એવા સ્ત્રીનો સંકલ્પ સ્વપ્નમાં પણ નથી, ધનનો સંકલ્પ સ્વપ્નમાં પણ નથી, નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, વિરક્ત હતા જગતથી, પોતે બીજાને ઉપદેશ આપીને મહારાજના પાકા સત્સંગી બનાવતા, આવા હતા. પરંતુ બધા જ ગુણો હોવા છતાં, અરે પોતાનો નોકર જેહલો ધામમાં જતો રહ્યો, મળ દ્વારેથી ઝાડો છૂટી ગયો, લોકોએ કીધું અલૈયા બાપુ તમે કો કંઠી પહેરે એને તો સ્વામિનારાયણ લેવા આવે, તો આને જમદૂત લેવા આવ્યા, આનો જીવ તો અવગતી ગયો, ઝાડો છૂટી ગયો આ ધામમાં ગયો ત્યારે. તો ધામમાં જ ગયો નથી અલૈયા બાપુ કે ગમે નથી ગયો, એ ધામમાં જ ગયો છે. પણ કેવી રીતે કે આ તો અવગત્યો જીવ છે. ત્યાં તો અલૈયા બાપુ સ્મશાનની અંદર લાકડાની ચિતા પર હૂતેલા જેહલાને કે જેહલા હજુ આગ નહોતી લગાડી, ચિતા નહોતી હળગાવી, ત્યાં તો લાકડા ઉપર હૂતેલો જેહલો હળવળ્યો, બેઠો થયો. જેહલો કે બોલો બાપુ, કેમ મને બોલાવે કે હું તો અક્ષરધામમાં સુખ લઉં છું, કે આ લોકોને ક્યાં છો તું? અરે તેજના અંબાર મધ્ય ભગવાન સ્વામિનારાયણ બેઠા છે ને, અનંત મુક્તો બેઠા છે ને, ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી બધાને આ દેખાય છે ને, એની વચ્ચે જઈને બેઠો છે. ઓહો, ત્યાંથી મને શું કરવા લાવે? લો ત્યારે સ્વામિનારાયણનું ભજન કરજો, મહારાજ લેવા આવશે, એમ કહીને ચિતા પર હોઈ ગયો. અલૈયા બાપુ એને બાંધેલી કંઠી, અલૈયા બાપુને જેને ગુરુ બનાવ્યા, એવા વ્યક્તિનો મળ દ્વારેથી જીવ નીકળે તો એ અક્ષરધામમાં પહોંચે, આટલું બધું સામર્થ્ય અલૈયા બાપુનું હતું. આ તો એક દ્રષ્ટાંત, મોટા મુક્ત હતા અલૈયા બાપુ. છતાંય પણ સંકલ્પ કયો થયો? સભાની અંદર જ્યારે પૂછવામાં આવ્યું કે આ આપણી સત્સંગીની સભાની અંદર સૌથી મોટા હરિભગત કોણ, અને ત્યારે મુક્તાનંદ સ્વામીને પૂછવું પડે ને,
સ્વામીને પૂછવામાં આવ્યું, સ્વામી બોલો બોલો કોણ મોટા? ત્યાં તો અલાઈ બાપુએ ખોખારો ખાધો કે આમાં બધા બધા સ્ત્રી ને છોકરાવાળા છે, સ્ત્રી છોકરા વિનાનો તો હું એકલો જ છું, એટલે હું જ મોટો કહેવાઉં, નૈષ્ઠિક બ્રહ્મચારી. એમાંય કેટલાયને સાધુ, 18-18ને સાધુ કરેલા ઉપદેશ આપીને, કેટલાયને આવા પાછા આવા કેટલાય નોકરોને સત્સંગ કરાવ્યો હોય, આવી રીતે ધામમાં ગયા હોય એ બતાવ્યું હોય, મહારાજ આટલા વશ હોય એને. એટલે એને એમ થયું, મારું નામ આવશે મુક્તાનંદ છે કે મારા દાદા ખાચર જેવું સર્વસ્વ અર્પણ કરનાર આ શબ્દ કોઈ દેખાતો નથી. હવે દાદાની ઉંમર 24 વર્ષની હોય, બરાબર. મેં હમણાં આગલી કથામાં કીધું હતું કે દાદા ખાચરના ચરિત્રો 19 થી 29 વર્ષના મહારાજની આરેના છે, બરાબર. તો વચનામૃત જે 19 થી 29 વર્ષમાં દાદા ખાચરના ગુણ જે ગવાયા એ, અને એના ચરિત્રો, દાદા ખાચરની ઉંમર 8-10 વર્ષની હતી ત્યારથી માંડીને 29, એટલે 19 કે 20 કે 21 વર્ષ સુધીના મહારાજ સાથેના આના ચરિત્રો છે. તો દાદા ખાચરની ઉંમર હાવ નાની હોય અને એ સમયે સભાની અંદર એમ કહેવામાં આવે કે આનો પહેલો નંબર, સત્સંગમાં જેટલા હરિભક્તો છે એમાં પહેલો નંબર. અલૈયા બાપુ કે મુક્તાનંદ સ્વામીની ઉંમર થઈ જ દેખાતું નથી, હું બેઠો છું, ખોખારો ખાધો થોડો. બીજો નંબર કોનો સ્વામી? બીજો તો મારા આ સભા બેઠી છે ને એમાં પર્વતભાઈ અખંડ મૂર્તિના ધારક. હા અલૈયો બાપુ કે હવે ત્રીજો તો આવો જ જોઈએ, નહીં તો મુક્તાનંદની વાત છે કે અત્યારે બધા જ સદગુણો હોય પણ નિર્માણીપણાનો ગુણ ન હોય તો બધું નિરર્થક છે. ત્રીજો નંબર જીનાભાઈનો આવ્યો અને અલૈયા બાપુએ તલવાર કાઢીને મુક્તાનંદ સ્વામીના ગળા પર મૂકી, મુક્તાનંદનું માથું ઉડા દો, મહારાજ કે પકડો પકડો આને પકડો કે નહીં તો સ્વામીને હમણાં ઉડાડી દેશે. એટલે લોયાના 17મામાં કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા પંચ વિષયનું ખંડન કરે તો જો પંચ વિષયમાં આસક્તિ હોય તો તલવારે કરીને મુક્તાનંદ સ્વામીનું પણ માથું કાપવા તૈયાર થાય એવો દ્રોહ કરે. લોયાનું 17મું અલૈયા બાપુએ કર્યું. મહારાજ કે અલૈયા બાપુ આ તો સ્વામીની ઉંમર થઈ, તમારા જેવો નિષ્ઠિક બ્રહ્મચારી આ સભામાં છે જ કોણ, આ તો બધા સ્ત્રી છોકરાવાળા છે, પહેલો નંબર તો તમારો જ હોય ને. સ્વામીને તો સમજાય નહીં એટલે હવે સ્વામીને દેખાયો છું, ઉંમર થઈ ગઈ. હા હા બરાબર છે, મહારાજે આર પહેરાવ્યો આવી ગયા બરાબર પાવરમાં. અને પછી ઘેલાની અંદર મહારાજે ચરિત્ર કર્યું ને, કોણ પહેલો અંદર દુબાકો લેશે, જે મોટો હોય એ પહેલો જાય, એ જ આગળ હોય ને બધે. હાલો ત્યારે બાપુ મોટા, હાલો જવા દો, મારા અંદર જવા ગયા ને મહારાજે પોતળી ખેંચી લીધી, તે માએ જન્યા હોય એવા ગયા અંદર. એ મહારાજ મારી પોતળી પાછી આપો આપો. મહારાજ કે બહાર નીકળ, મુક્તાનંદ સ્વામીની માફી માગ, પછી મળશે. કે આવા મોટા સાધુનું અપમાન કર્યું ભર સભામાં. અને ત્યારે અલૈયા બાપુ માફી માગવા ન રહ્યા, બહાર નીકળ્યા, કપડાં પહેરીને જતા રહ્યા, ગેલામાં કંઠી પધરાવીને જતા રહ્યા, તે જતા જ રહ્યા. મહારાજ જ્યારે સ્વધામ જવાની લીલા જ્યારે મહારાજ કરતા હતા અને અંતરધ્યાન લીલા કરવા તરફ મહારાજ આગળ વધ્યા ત્યારે ગોપાળાન સ્વામીએ પત્ર લખ્યો, બાપુ મહારાજના દર્શન છેલ્લે છેલ્લે કરી લો, પછી નહીં થાય. આને એમ થયું, ચરિત્રો તો જોયા હતા મહારાજના, એટલે આમ તો સંસ્કાર તો પડેલા કે મહારાજ ભગવાન તો છે, એટલે આવ્યા મારતે ઘોડે. મૂળજી બ્રહ્મચારીએ કીધું, મહારાજ બાપુ આવ્યા છે અલૈયા બાપુ ઝીંઝાવદરથી. મહારાજ કે જ્યાં સુધી મુક્તાનંદ સ્વામીની માફી ના માગે ત્યાં સુધી મારે એને દર્શન દેવા નથી, એમ કરીને મહારાજ માથે ઓઢી ગયા. અક્ષર ઓઢીને આ દરવાજે આવીને ઊભા બાપુ, અને મહારાજે એને જાણી જોઈને એની સામે જ માથે ઓઢ્યું. મહારાજ કે મુક્તાનંદ સ્વામીની માફી માગે પહેલાં દંડવટ કરીને, પછી મારી પાસે આવે. અને આને એમ થયું કે હજુ સ્વામિનારાયણ મારી જોડે આવું કરે છે. જા ત્યારે મહારાજ ધામમાં જવાના હતા એને ખબર હતી, તોય પણ બધા જ સદગુણો હોવા છતાંય મહારાજથી દૂર જવું પડ્યું. નાવ ઉભાર્યા અક્ષર ઓઢીએ જતા રહ્યા, અને મહારાજ જ્યારે ધામમાં ગયા એને સમાચાર મળ્યા, પોકે રોતા રોતા આવ્યા ગઢપુર, પણ ટાઈમ પૂરો થઈ ગયો. માટે ગમે એટલું આપણે વિશે સારું આવે, ગમે એટલું આવે, ગમે એટલું આવે, ભગવાન જેવું ઐશ્વર્ય આવે, તોય પણ આપણે સંત હોઈએ, ભગવાનના ભક્ત હોઈએ, તો આપણી અંદર સતત નિર્માણીપણું ચાલ્યું જાય, બાળક જેવું જોઈએ નિર્માણીપણું, સદાય નિર્માણી. જો તમે પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જોવા મળે કે એકદમ નિર્માણી,
ઘણીક વખત તો એ માનો કંઈ તમારા જોડે વાત કરવા બેઠા હોય તો એઠાઈ બેસી જાય, એમને એવું યાદ ના આવે કે હું ગુરુ છું, મારી ગાદી ક્યાં છે તો ત્યાં જઈને બેહું, એવું યાદ ના આવે. વાતો કરતાં કરતાં અહીં બેસી જાય. હમણાં નહોતા બેસી ગયા બાપા અહીં હેઠા તમારી જોડે વાતો કરવા? બેસી ગયા તેને. કેટલી વખત એવું હોય કે આમ ઉપર બેઠા હોય ને કંઈક કોઈને બતાવવાનું હોય તો હાવ હેઠા બેસી જાય પલાઠી વાળીને. કારણ કે મોટા જે છે એને વાસ્તવિક હું બહુ મોટો છું એવું હોતું જ નથી. જીવને જ એવું થાય કે હું કંઈક છું. જે ખરેખર મોટા છે, જે ખરેખર ભગવાનને ધારવાવાળા છે, એને ક્યારેય એવો સંકલ્પ થતો જ નથી કે હું આટલો મોટો છું, મારું આ સ્ટેટસ છે, મારી આટલી ગાદી હોય, મારે આટલું ઊંચું જ બેહવું પડે, મારે આમ જ બેહવું પડે, મારે આગળ જ રહેવું પડે, પાછળ રહેવું પડે, એને કાંઈ નથી હોતું. એ બધા જ કોડ કોને હોય છે? જીવને. રાત દિવસ રુદી આવીશે, દ્રઢ રહે છે હરિનું ધ્યાન, તેને કરી નથી આવતું અનુભાર અંગે અભિમાન. રાત ને દિવસ હૃદયમાં ભગવાનની મૂર્તિ રહે એટલે બિલકુલ હૃદયમાં અભિમાન આવતું નથી. મૂર્તિને ભૂલે એટલે અભિમાન આવે. કારણ કે સદગુણો હોય પણ એની નજર મૂર્તિ બાજુ હોય, એને ખબર છે કે હું તો કાંઈ નથી. વિવેકાનંદને એમના શિષ્યો કહેતા કે બહુ મોટા છો, બહુ મોટા છો, બહુ મોટા છો, તો વિવેકાનંદ સ્વામીએ છે ને પાંદડા દસ પાંદડા લાયા આંબાના, અને કે જો આ દસ પાંદડા છે દેખાય છે, હા આ મારા હાથમાં એક ડાળી ઉપર દસ પાન છે, પણ આંબાના ઝાડ ઉપર કેટલા છે? તો કે બધા બહુ છે. બસ તો એમાં એક પાંદડું હું છું, એમાં હું મંડ્યા છો, ઝાડનું કો મહાત્મ્ય ઝાડનું છે, પાંદડાનું મહાત્મ્ય નથી, મહાત્મ્ય ઝાડનું છે, ઝાડને લઈને પાંદડાનું છે. જે જે મોટા પુરુષો થયા, જે જે મહાન ભક્તો થયા, એ બધાના જીવનમાં તમે જોશો ને તો નિર્માણીપણું બહુ હશે. બહુ મોટા ને બહુ મહાન હશે ને બહુ નિર્માણી હોય, બહુ નિર્માણી હોય. નિર્માણી એટલા બધા હોય, એટલા બધા સરળ હોય કે આપણને એવું લાગે કે આમને કંઈક આપણે દેવું જોઈએ. આમ કેમ આમ બેહી ગયા છે, આમ કેમ હાવ આવી રીતે આમ કરે છે? એને સામેવાળાને એવું થાય કે આને મારે કંઈક આપવું જોઈએ, અને જીવને શું થાય? મને કોઈક આપવું જોઈએ. બસ ફેર આટલો છે. જે વાસ્તવિક મોટા છે એની માટે દુનિયા આખીને એમ થાય, મુમુક્ષુ માત્રને એમ થાય કે આપણે આમના માટે આમ કરવું જોઈએ, અને જીવને શું થાય? મારા માટે આમને આમ કરવું જોઈએ. જે ખરેખર મોટા છે એના માટે મુમુક્ષુ માત્રને એમ થાય કે આપણે આમની જોડે આમ જ વર્તવું જોઈએ, અને જીવને એમ થાય કે આ મારી જોડે આમ જ વર્તવો જોઈએ. મોટાની આગળ મુમુક્ષુ માત્રને એમ થાય કે આપણે તો એની આગળ હાથ જ જોડવા જોઈએ, અને જીવને એમ થાય કે આ બધાય મારી આગળ હાથ જોડવા જોઈએ. કયો સંકલ્પ આપણો છે એવા આપણે છીએ. જીવ છીએ કે મુક્ત છીએ, મુક્તપણું નિર્માણીપણમાં જ મુક્તપણું રહેલું છે. તમામ અનંત ગુણોની વચ્ચે નિર્માણીપણું આવ્યું એટલે મુક્ત થઈ ગયો. એને માયાના કોઈ બંધન ક્યારેય નહીં કરી શકે. માયા એને બાંધવા સમર્થ જ નહીં થાય. માયા ક્યારે બાંધે છે? જ્યારે ગણ્યો પોતામાં ગુણ હું પણ છું કાંઈ કામનો રે, ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખુંવારને રે. માયાને લાગ ક્યારે મળે? જ્યારે પોતામાં ગુણ ગણ્યો ત્યારે. જ્યાં સુધી પોતામાં ગુણ નહોતો ગણ્યો ત્યાં સુધી માયા એને હેરાન નહોતી કરી શકતી. જ્યારે એને પોતામાં ગુણ ગણવાનો ચાલુ કર્યો કે હું કંઈક છું, એટલે માયાને થઈ ગયું કે અહીંયા આગળ બરાબર આવે જે કરવું હશે આપણાથી થશે. લઘુતા મે પ્રભુતા બસે, પ્રભુતા સે પ્રભુ દૂર, કીડી સો મિસરી ચૂ ગઈ હાથી કે શિર ધૂર. લઘુતા મે પ્રભુતા બસે અને પ્રભુતા સે પ્રભુ દૂર. લઘુતા રાખે તો પ્રભુતા દેખાય, પ્રભુતા રાખવા જાય તો પ્રભુ દૂર જાય. જે પ્રભુતામાં જીવે એ લઘુતામાં જતો રહે, જે લઘુતામાં જીવે એ પ્રભુતામાં જતો રહે. આ બધાય શાસ્ત્રોના મોટા સત્પુરુષોના કરેલા નિચોડ છે, પરંતુ જીવને એ કરવું ગમતું હોતું નથી. અરે કદાચ આવું સાંભળીને નિર્માણીપણું રાખવા જાય ને તો એમાંય પાછો માન ગોતે. સાંભળી લે આવું,
ખબર પડી ગઈ કે એકડો જ નિર્માણીપણું છે, એટલે એમ થાય કે નિર્માણીપણું રાખવું, લઘુતા રાખે, પણ એ લઘુતા સાચી લઘુતા જીવની હોય તો દેખાય આવે, હાલતા ચાલતા બેસતા ઉઠતા બોલતા ચાલતા નાતા ધોતા હસતા જોતા ફરતા બધી જગ્યાએ દેખાય. એ કાંઈ થોડું, એ જે ગુણ માળાની અંદર દોરો હોય તો એક મણકો આમ લો તો દોરો ખસી જાય, દોરો તો રહે જ, 108 મણકા ફેરવો ત્યાં સુધી દોરો તો સતત ટચ થવાનો. એમ જેની અંદર વાસ્તવિક નિર્માણીપણાનો ગુણ ઊંડો છે એ તો બધી જગ્યાએ ટચ થવાનો, એક જગ્યાએ ના થાય, બધી જ જગ્યાએ થાય, કોઈ પણ જગ્યાએ થાય, હજારો પ્રકારથી થાય, કોઈ પણ પ્રસંગમાં થાય. એ નિર્માણીપણું બહુ દુર્લભ છે, ભગવાનને સૌથી વાલું છે, માટે આપણે મુમુક્ષુ માત્રએ ત્યાગી ગૃહીએ નિર્માણીપણાને મેળવવા બહુ મહેનત કરવાની, માન રાખવાનું છે. એક જગ્યાએ છૂટ આપી છે પંચાળાના 5માં, જ્યારે કોઈ ભગવાન અને ભગવાનના સંતનું ઘસાતું બોલતો હોય ત્યાં તો માન જરૂર રાખવું, પાજી પડાવની છાયામાં દબાવવું નહીં, ત્યાં માન રાખવું, એના વેન ઉપર વેન લાવવું, એવું વેન બોલવું કે એનું હૃદય વિંધાઈ જાય, ફરી હામો આવે જ નહીં. મહારાજની ઉપાસનાનું ખંડન કરતો હોય, મહારાજના મોટા પુરુષનું ઘસાતું બોલતો હોય, ભગવાનના સાચા સંતો ભક્તોનું ઘસાતું બોલતો હોય, એના વેન ઉપર વેન લાવવું. શ્રીજી મહારાજ કહે છે, મહારાજ કહે છે કે એના વેન ઉપર વેન લાવવું ને એને તો એવા તીખા બાણ જેવું વચન મારવું કે ફરી હામો જ ના ફરકે, એવું મારવું. પણ ભગવાનના સંત ભગવાનના ભક્ત આદર્શ એની આગળ તો નિર્માણી, હું કાંઈ નથી. આ બધા બહુ મહાન છે, પોતાને સર્વથી ન્યૂન જાણે અને બીજાને સર્વથી અધિક જાણે. પ્રથમનું 56મું પાક્કા હરિભગતનું લક્ષણ શું? તો પાકા હરિભગતનું લક્ષણ તો એ જ છે, પ્રથમનું 58મું, એમાં મહારાજ કે પાકા હરિભગતનું લક્ષણ તો એ જ છે, પોતાને સર્વથી ન્યૂન જાણે અને બીજાને પોતાથી અધિક જાણે, આવું જાણે. માટે મહારાજ કે નિર્માણીપણામાં બધા જ ગુણ આવી જાય છે. એકડા વિનાનું મીંડું નિરર્થક છે તેમ નિર્માણીપણા સિવાયના બીજા ગુણ નિરર્થક છે. મહારાજને કેવું છે જો, મેલી પોતાની મોટપનાથ મળી રહ્યા મનુષ્યને સાથ, થઈ નાથ આપે નિરમાન કરે સંસારીનું સન્માન. હવે એવા પ્રભુના જે દાસ કહો કેમ ન સહે ઉપહાસ, જેના નિરમાની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. ભગવાન પોતે નિર્માની છે, હું જો ભગવાનનો છું મારા નાથને જો માન ન જોઈએ તો મને ક્યાંથી જોઈએ. ભગવાન કેટલા નિર્માની, કેટલા નિર્માની, મનુષ્ય આકારે હોય તોય કેટલા નિર્માની. પેલો હઠી જીનાભાઈનો દીકરો હઠી જૈનના અપાસરે થૂકી આવ્યો ગઢપુરમાં, તે ત્યાં પેલા જૈનના સાધુ ઊભા હતા પૂજ, તેને અડતાલ પાડી, દુકાનો બધી બંધ. મહારાજને ખબર પડી ભાઈ સીધું લેવા તો આખા ગઢપુરને એ દુકાનોએ જ જવાનું, વણિકોની કેમ ભાઈ દુકાન બંધ છે આજે આ લોકોની. હઠી થૂક્યો જૈનના અપાસરે જઈને. મહારાજ કે એમ, એ તો બહુ ખોટું થયું, હાલો કે આપણે જૈનના પૂજને મળવા જઈએ. મહારાજ ગયા ગઢપુરની અંદર, એભલ બાપુનું રાજ છે, દાદા ખાચર જેવા, જીવા ખાચર જેવા ખાચર દરબારો, જેની હજારો વીઘામાં જમીન છે એવા મોટા ગામે તેઓ ગામ ધણી, એ મહારાજના પક્ષમાં છે. શ્રીજી મહારાજ જૈનના અપાસરે જઈ પેલા પૂજ ઊભા છે, એ મહારાજ વિશે જેમ તેમ બોલે છે ત્યારે મહારાજ એને દંડવટ કરે છે, દંડવટ કરે છે, માફી માગે છે. અમારો આ સત્સંગનો નાનો છોકરો અહીં આવીને થૂકી ગયો, એ તો અજ્ઞાની છે, એને ભાન નથી, પણ એના વતીથી અમે માફી માગીએ છીએ. આ નિર્માણીપણું છે, નિર્માણીપણું છે. અને પક્ષ કેવો, દાદા ખાચરને જમીનના જ્યારે પ્રોબ્લેમ હતા ને, બડલીવાળા ભાન ખાચર સામે તલવારોને ભાલા લઈને યુદ્ધ કર્યું છે, એવો દાદા ખાચરનો પક્ષ. ક્યાં નિર્માણીપણું અને ક્યાં માન, બેને બહુ સમજી રાખવા જેવું છે.
બેયને જો સમજી રાખેલો હોય તો વાંધો ના આવે, નહીં તો હાઉ ભાઈ નિર્માણીપણું રહેવું એટલે હાઉ ગારા જેવો જ થઈ જાય, જ્યાં ભગવાનનું ઘસાતું બોલાય ને ભગવાનના મોટા તો ન્યાય હાઉ ઢીલો થઈને બે કેમ ભાઈ હાજી હાજી, હા કથામાં આવ્યું તો નિર્માણી રહેવું, પણ ક્યાં રહેવું, કોની પાસે રહેવું, જેના અંદર ધર્મનું ઠેકાનું ન હોય, નિયમનું ના હોય, ઉપાસનાનું ના હોય, આપણે એની સાથે કોઈ વિરોધ ના હોય, પણ એ જ્યારે ભગવાનનું કે કોઈ મોટાનું ઘસાતું બોલે ત્યારે તો ત્યાં આગળ એને જવાબ દેવો જ પડે. ત્યાં કદાચ આપણે માન રાખ્યું એવું દેખાય તો પણ એ ભગવાનને ગમતું છે. એટલે મહારાજ કહે છે કે ભગવાનને આ ગુણ બહુ ગમે છે. બીજું, પ્રગટ શ્રીહરિના સ્વરૂપના નિશ્ચય સિવાયના બધા જ ગુણો નિરર્થક છે. નિશ્ચય ના હોય ભગવાનનો તો પણ બધા ગુણો નિરર્થક થઈ જાય. નિર્માણી બહુ હોય પણ ભગવાનનો નિશ્ચય નથી, ઉપાસના નથી કે આ ભગવાન સ્વામિયણ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, આટલો જો ભગવાનનો નિશ્ચય ન હોય તો નિર્માણીપણાને શું કરવું? કારણ કે ઉપાસના વિના તો કોઈ વાતની સિદ્ધિ થતી નથી. પ્રથમનું 56મું વચનામૃત, જેટલા સિદ્ધ થાય છે, જેટલા સર્વજ્ઞ થાય છે, એ બધાય ઉપાસનાના બળે કરીને થાય છે. ઉપાસના વિના તો કોઈ સિદ્ધિને ક્યારેય પામતો નથી. માટે નિશ્ચય ભગવાનનો જેવો છે એવો. કાર્યાણીનું બીજું વચનામૃત, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, ભગવાનના પોતાના પ્રસાદીના શબ્દો છે. મહારાજે સ્વયં એ વચનામૃતમાં પ્રશ્ન કર્યો છે. પ્રશ્નનો મુદ્દો હાવ જુદો છે, પણ એ મુદ્દો ઉપાડતા પહેલાં મહારાજે આ વાત કરી પોતે, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. પ્રથમના 27મામાં જે જે આશ્ચર્ય થયા છે, જે જે થશે મને મળે આવા જે મહારાજ, એના વતે જ થાય છે ઉપાસના. મહારાજ કે સર્વ અવતારના અવતારી, તમારે સર્વેને આ નયન ગોચર વર્તે છે એ જ સર્વ અવતારના અવતારી છે, ઉપાસના કરવા યોગ્ય છે. પૂર્વે ઘણા અવતારાના થયા એ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે, પણ ઉપાસના કરવા યોગ્ય તો આ જ છે. મધ્યના 9મામાં મહારાજ કે જો પોતાને જે મળ્યું છે સ્વરૂપ એને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. એ જે વસ્તુ છે એ જેના હૃદયમાં હોય એના સિવાયના બીજા ગમે એટલા ગુણ હોય તો પણ નિરર્થક છે. નિર્માણીપણાનો ગુણ હોય પણ જો નિશ્ચય ના હોય તો એ નિરર્થક છે. કારણ કે નિર્માણીપણું એ પણ જ્યારે નિશ્ચયની વાત આવે ત્યારે નિર્માણીપણું પણ મીંડું થઈ જાય છે. જ્યાં સુધી નિશ્ચય નથી આવ્યો, મહારાજના નિશ્ચયની વાત નથી, ત્યાં સુધી નિર્માણીપણાનો ગુણ એકડો છે. પણ જ્યારે નિશ્ચયની વાત આવે શ્રીજી મહારાજ જેવા છે એવા, ત્યારે એકડો થઈ જાય છે અને ઓલું મીંડું થઈ જાય છે. એટલે નિશ્ચય પણ જોઈએ અને નિર્માણીપણું પણ જોઈએ. નિશ્ચય સિવાય બધા ગુણો પણ નિરર્થક છે, તેનું કાંઈ ફળ મળતું નથી. આંખો અને કાન એ બંને વિનાનું જીવન જેમ નિરર્થક છે, તેમ પ્રગટ હરિના નિશ્ચય વિનાના બીજા ગુણ પણ નિરર્થક છે. આંખ ના હોય ને કાન ના હોય પતી ગયું, રહ્યું શું? કારણ કે બધું જ જાણવાનું છે એ આ બેથી વધારે જણાય, આંખ અને કાન. સાચું જણાય ને ખોટું જણાય, ભગવાનની મૂર્તિ પીવી હોય તો આંખથી જ પીવાય અને મૂર્તિનું વર્ણન કાનથી જ સંભળાય. આ બે વિના બધું નિરર્થક. કાન ના હોય ને આંખ ના હોય, હવે ચાલો મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું છે પણ આંખ જ નથી. આંખ ના હોય ને કાન હોય તો કદાચ કોઈ મૂર્તિનું વર્ણન કરે ને સાંભળીએ કે મહારાજને અહીં તિલ છે, અહીંયા આ છે, અહીંયા આ છે, તોય કંઈ વાંધો નહીં. પણ આ તો સંભળાતું નથી અને દેખાતું નથી તો પછી જીવન એક શું કામનો? એ તો કેવું થઈ ગયું કે કોઈક ચલાવે એમ ચાલવાનું, એવું થઈ જાય ને એમ. એ જીવન નિરર્થક છે. એવી રીતે પ્રગટ હરિના નિશ્ચય વિનાના બીજા ગુણ પણ નિરર્થક છે. નિશ્ચયની એટલી જરૂર છે, મહારાજને નિશ્ચય બહુ વાલો છે. તેમજ મહાત્મ્ય વિનાનો નિશ્ચય પણ મૂળ વિનાના ઝાડ જેવો અસ્થિર છે. મહારાજ એક એક ઉમેરતા જાય છે. હવે નિશ્ચય હોય પણ પાછો મહાત્મ્ય ના હોય તો મૂળ વિનાનું છે એને શું કરવાનો, શું કરવાનો? અને મહાત્મ્ય વિના, મહાત્મ્યવાળો નિશ્ચય વચનામૃતથી જ થાય. હમણાં હરિભક્તો આવ્યા હતા, યુવાન હરિભક્તો. મેં કીધું વચનામૃત કેટલા વાંચો છો, રોજ કેટલા વાંચો છો? તે માંડ અઠવાડિયે એક વાંચવાવાળા નીકળ્યા, અમુક તો વાંચતા જ નહોતા. મેં કીધું જ્યાં સુધી વચનામૃતથી સત્સંગ નહીં થાય ત્યાં સુધી પાયા વિનાની ઇમારત સમજવી. ઇમારત તો છે પણ જેનો પાયો મજબૂત નથી એ ઇમારતો ગમે ત્યારે ઉડવાની, ગમે તે દિશામાં એના છાપરા જતા રહેવાના. કારણ કે વચનામૃત નથી ને,
પાયામાં વચનામૃત અને સ્વામીની વાતો આ બે જોઈએ 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 ને જોઈએ જ, મસ્ટ શબ્દ છે એના માટે. એની અંદર બીજો કોઈ, એની અંદર બીજો કોઈ શબ્દ વાપરી શકાય એવો નથી. વચનામૃત અને સ્વામીની વાત એટલે સમજી લેવું કે જેમ શરીરનો શ્વાસ જીવન માટે શ્વાસ, એમ મોક્ષના માર્ગમાં વચનામૃત અને સ્વામીની વાત. આના વિનાનું ગમે એટલું હોય એ બધું ઝીરો થઈ જવાનું છે, ગમે એટલું હશે તો, કારણ કે ઓળખાય જ નહીં. મહાત્મ્ય આવે ક્યાંથી? વાંચે તો આવે. મહારાજે વચનામૃતની અંદર કીધું હોય કે ભગવાનના ભક્ત તો બધી બ્રહ્મની મૂર્તિઓ છે, તો એ વચનામૃતથી સમજાય તો મહાત્મ્ય સમજાય ને, નહીં તો મનુષ્ય જેવા જ દેખાય. પ્રથમનું 71મું વાંચ્યું હોય તો એમાં મહારાજે સંતોને પૂછ્યું કે આ દાદા ખાચરના ઘરને તમે કેવા જાણો છો, ગાર માટીના છે એને? મહારાજ, એને તો અમે બ્રહ્મોલ ને અક્ષરધામ જાણીએ છીએ. આ સેવકને કેવા જાણો છો? આમાં તો કોઈ બેરા હોય, બોબડા હોય, લૂલા હોય, ઉંમરવાળા હોય, બરાબર, તો આને કેવા જાણો છો? મહારાજ, આને તો અમે અક્ષરધામના મુક્તો જાણીએ છીએ. મહારાજ કે ઓલા અક્ષરધામના તો કંઈ મરે એવા નથી ને, આ તો બધા મરી જાય એવા છે, ઓલા ઘર તૂટે એવા નથી, આ તો તૂટી જાય એવા છે, બેયને સમાન કેમ કહો છો? ત્યારે સંતોએ પોતાની સમજણ કીધી છે એમાં. હવે એ સમજણ અહીં આગળ દેહ છતાં એવું દિવ્ય દેખાવા લાગે, એ સંતોએ જે પ્રથમના 71માં કીધું છે એવું. 71માં વચનાનું હેડિંગ જ છે, ભગવાન અક્ષરધામ સહિત બિરાજે છે. અક્ષરધામ સહિત ભગવાનનું સ્વરૂપ અહીં સમજવું, એનું જે વચનામૃત છે. હવે એ વચનામૃત વાંચ્યું હોય તો ખબર પડે કે આ ગાર માટીના મકાન છે એને પણ અક્ષરધામ તુલ્ય કેમ કે, નહીં તો કોઈ મોટા પુરુષ એમ કે આ તો અક્ષરધામની સભા છે, ત્યારે તરત જ વાંચેલું નથી ને, એટલે એમ થાય કે આ તો ખાલી આમ ખાલી કહેવા ખાતર કહી દે. હવે સંતોનો તો ધંધો, શું કે? સંતોનો ધંધો, કારણ કે એને વાંચ્યું જ નથી, એને ક્યાંથી ખબર હોય? જે અક્ષરધામમાં છે એ જ આ છે મહારાજ, એ જ આ છે, તેને વાંચ્યું જ નથી તો એને કેવી રીતે ખબર પડે? મધ્યનું 42મું વાંચ્યું હોય કે જ્યાં ભગવાનની મૂર્તિ છે તે અક્ષરધામનું મધ્ય જાણવું, એ જો એને ખબર હોય તો હા પડે, પણ વાંચ્યું જ નથી, ખબર જ નથી, એટલે લાગે કે લો આ તો કરી દીધું, ગોઠવી દીધું. એને શું લાગે? ગોઠવી દીધું. મામા ધામમાં ગયા ને તો આખી કથા અહીં કીધી હતી ને, તો કેટલું આશ્ચર્ય લાગે એવી ઘટનાઓ હતી ને બધી, એક કે એક અચરજકારી ઘટના હતી ને બધી, તે ઘણાને એમ લાગ્યું કે લો આ તો ગોઠવી દીધું. આપણે આપણી કથા સાંભળતા હોય, આપણા પરિવારોમાં હોય, એને ન લાગે, પણ જેને એનું જ્ઞાન ઊંડું નથી એને લાગ્યું કે આ તો કાગડાનું બેહું, ડાળનું પડવું, ગોઠવી દીધું, કારણ કે એને શાસ્ત્રનું કાંઈ જ્ઞાન નથી. હવે એને મહાત્મ્ય નથી, ભગવાન ભગવાન તો કરતા જ હોય, પણ મહાત્મ્ય નથી. મહાત્મ્ય નથી એટલે મહાત્મ્ય વિનાનો નિશ્ચય એ મૂળ વિનાના ઝાડ જેવો છે. ભગવાન ભગવાન કરે છે પણ એને મહાત્મ્ય નથી. એને એમ ના થાય કે ઓહો મહારાજ આવું કરે, મહારાજ આવું કરે, એવું એને ન થાય, કારણ કે મહાત્મ્ય નથી. ઓહો ભગવાનના મોટા પુરુષ આવા હોય એમ, હરું આટલા બધા ગુરુજી ધારણા પારણા કરે, આટલી ઉંમરે કરે, આવા તાપમાં ફરે, આટલાને ઘેર પધરામણીઓ જાય સવારથી હાંજ સુધી, રાતે આટલા મોડા મોડા આવે, રાત્રે પાછા કોઈ જોડ બેસવાનું હોય તો બેસે ને સવારમાં પાછા તૈયાર થઈ જાય. સારું આ 60 વર્ષે આવી રીતે શરીર કામ કરે, એક દાડો કરે, બે દી કરે, 3 દી કરે, 4 દી કરે, પણ 365 દી કરે, તે મહાત્મ્ય હોય તો વિચાર આવે, નહીં તો બીજાને તેમ વિચાર આવે, એ તો હવે એમને નવા નવા એમના કરવા હોય તો ફરે. તુચ્છ બુદ્ધિવાળાને તો ક્યાં વિચાર આવે? આમ વિચાર આવે એને, લો એને એમ વિચાર આવે કે તો તપ કરે, બીજા કેન ભાઈ તપ કરે છે એટલે કરે છે, એમ વિચાર આવે એને, પણ એને મહિમાવાળો વિચાર ના આવે, અહો અહો વાળું ના થાય, ઓલાને અહો અહો થાય કે આવું આવું આવા મોટા પુરુષ, આવા સાધુ, આવું લોયાધામ, આવા મહારાજ, આવા હરિભક્તો અમને ક્યાંથી મળે? હવારની અંદર આ બે દાદાઓ પૂજા કરતા હોય, તે જે દાદાની પૂજા વહેલી પતે તે બીજા દાદાની પૂજા દંડવટ કરે એને, બીજા દાદા પૂજા કરતા હોય તો ઓલા દાદા ઊભા થઈને નીકળ્યા હોય તો એ બીજા દાદા પૂજા કરતા હોય અને દંડવટ કરે, દંડવટ કરે. તો હવે એ મહાત્મ્ય, હવે જેને સત્સંગની રીત જ નથી જોઈ એને કેમ ખબર પડે? અહીં દાદા દાદાને દંડવટ કરે છે અને ઘણી જગ્યાએ સાધુને દંડવટ નથી થતા, સાધુને દંડવટ નથી થતા,
એવું જોયું 2-4 કલાક પહેલા, અને એવા જોયા કે દાદા દાદાને દંડવટ કરે, હરિભગત ગ્રહસ્થ ગ્રહસ્થને દંડવટ કરે એવી રીત આ પરિવારમાં છે. કારણ શું છે? મહાત્મ્ય. શું છે? મહાત્મ્ય. અને મહાત્મ્ય વિનાનો જે નિશ્ચય છે એ તો મહારાજ કે મૂળ વિનાના ઝાડ જેવો છે, અસ્થિર છે. શરીર વિનાનો આત્મા કે આત્મા વિનાનું શરીર જેમ નિષ્પ્રયોજન છે, તેમ મહાત્મ્ય વિનાનો નિશ્ચય પણ તેવો જ જાણવો. માટે ભગવાનના ભક્તે પોતાના મનમાં ભગવાનનું ને ભક્તોનું મહાત્મ્ય ખૂબ જ સમજવું જોઈએ, બહુ જ સમજવાનું છે. ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મ્ય થોડું ઘણું નથી. સંત કી સેવા કરના જો મોક્ષ પદ સે અધિક હે સો, યું સમજી સેવા કરે જે હે, યું સમજી સેવા કરે જે હે, અનાદિ મુક્ત સમજના તે હિ, અનાદિ મુક્ત સમજના તે હિ. ભગવાનના સંત અને ભક્તનું, ભગવાનનું પણ મહાત્મ્ય સમજવું અને ભગવાનના ભક્તોનું પણ એટલું જ સમજવું. દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો. શ્રીજી મહારાજે સભાની અંદર પૂછ્યું કે દાદા ખાચરનો ગોલો બીમાર છે, કોણ સેવા કરશે? અને ત્યારે સભાની અંદરથી પર્વતભાઈ ઊભા થયા, અખંડ મૂર્તિના ધારક મહારાજને કે મહારાજ હું સેવા કરીશ. અરે પર્વતભાઈ, પણ તમે તો મૂર્તિની અંદર અખંડ રહેવાવાળા, તમારે દાદાની ગોલાની સેવા, તમે તો ગામના પટેલ કહેવાઓ મોટા. અને ત્યારે પર્વતભાઈ કે મહારાજ, જે દાદો ખાચર તમારી જીભે ક્યારે હુકાતો નથી, જે દાદા ખાચરને તમે મારો દાદો કહો, જે દાદા ખાચર તમારા હૃદય સમાન છે એવા દાદા ખાચર, એ દાદા ખાચરનો જે ગોલો હોય એની સેવા મને ક્યારે મળે? મારા મોટા ભાગ્ય કે દાદા ખાચરનો ગોલો પણ જો મારી પર રાજી થાય અને એટલી સેવા જો મારાથી થાય તો દાદા જેવા એક ભગતનો રાજીપો મને મળે. હવે આ પર્વતભાઈની મૂર્તિમાં રહેવાવાળાની સમજણ ક્યાં અને આપણી ભગવાનના ભગત પ્રત્યેની સમજણ ક્યાં? સાધુનું મહાત્મ્ય તો આપણે સમજી લઈએ, કારણ કે સાધુ આપણાથી આશ્રમે કરીને કપડાએ કરીને બધી રીતે જુદા પડે ને, એટલે એનું તો સમજાઈ જાય. પણ આ ગ્રહસ્થનું, અહીં કીધું ભગવાનના ભક્તોનું મહાત્મ્ય, એટલું બધું સમજવું જોઈએ. જો કે આપણા ભગવાનના ભક્તોમાં એવું મહાત્મ્ય બહુ છે. માનસરોવરની યાત્રામાં જોવા મળ્યું કે જ્યારે માનસરોવરની યાત્રાની અંદર જવાનું થયું ને પ્લેનના એરપોર્ટ ઉપર જવાનું થાય ને વાતાવરણ બગડેલું હોય અને પહેલું ગ્રુપ હવારમાં વહેલું 4:30 તૈયારી કરીને ઠેલા બેલા બાંધીને પહોંચી ગયું હોય, રૂમો ચેકઆઉટ થઈ ગઈ હોય અને ભગવાન વાદળ ખોલે નહીં અને નેપાલ ગંજની બધી જ ગંજની આખા જાણે બ્રહ્માંડના ગંજની ગરમી ન્યા ઠાલવી હોય એટલી ગરમી હોય, ઉલટી થઈ જાય, તાવ ચડી જાય એવી પરિસ્થિતિ એટલા તાપમાં થઈ જાય, કારણ કે નેપાળના એરપોર્ટ એટલે ભારતના બસ સ્ટેશન કરતાંય ખરાબ. હવે ન્યા હરિભક્તો સવારના ગયા હોય ને 11 વાગે આવે ને બીજા ગ્રુપવાળા હોટલમાં બેઠા હોય ને પછી કે ભાઈ કાલ વાતાવરણ ખુલે ત્યારે જશું, અને બીજે દિવસ પહેલાં જવાનું કોને? તો જે પહેલાં ગ્રુપવાળા હોય એ કે અમારે જ જવું છે, બીજા ગ્રુપને અમારે હેરાન કરવા નથી. અને પહેલાં ગ્રુપવાળા જાય ત્યારે બીજા ગ્રુપવાળા હોટલમાં બેઠા કેટલાકના આંખમાંથી આંસુડા પડે કે એ બિચારાઓને દુઃખ સહન કરવાનું, અમારે નહીં જવાનું ત્યાં. એવું જ્યારે દેખીએ, એવું જ્યારે જોઈએ ત્યારે લાગે કે આ ભગવાનના ભક્તો ખરેખર મહિમા સમજેલા છે. નહીં તો હું કે હારું ફાવી ગયા આપણે રૂમ મર્યા, પણ એવું ન થયું. ઉપરથી એમ થયું કે આ લોકોને જવાનું ગરમી અંદર ને આટલી તકલીફો વચ્ચે, એ તો બિચારા 1-2 દીથી ધક્કા ખાઈ છે, આજે અમે જઈએ. એવું કેટલા બધા કહી ગયા ને, કેટલા કહી ગયા એવું છે પરાને કે અમે જઈએ. નહીં તો બધા વિચારે કે પહેલા ગરમી ખાવાની કોણ જાય, પહેલા ખાવા દો કોકને, પછી થશે આપણું. એ મહાત્મ્ય છે, મહિમા છે. અહીંયા આગળ આપણા લોયાધામની અંદર રસોડાની અંદર ક્યારેક કોઈક સારી આઈટમ બની હોય કે કંઈ હોય, આ કોઈ પ્રસંગ હોય, અને ઘણી વખત એવું થાય કે આપણે જેટલું ધાર્યું હોય એનાથી વ્યક્તિ વધી જાય, અથવા ક્યારેક કોઈક વસ્તુ લિમિટેશનમાં થઈ હોય અને એ વસ્તુ વધારવું પડે, કારણ કે માણસનું તો નક્કી નથી ક્યારે હું ખાવું. કોઈ જોખી જોખીને ખાવાવાળા તો બહુ ઓછા હોય ને કે આટલું જ ખાવું એમ,
સારું લાગે તો વધારે ખવાઈ જાય થોડું, તો હવે સમોસા જેવી આઈટમ હોય કે બીજું કંઈક હોય તો વધારે ઉપડી જાય, તો આપણા યુવાનો હોય પીરસવાવાળા તેની માટે ના રાખે, બહારથી આવેલા મહેમાનો જમાડે ને ઘણી વખત પાછળથી ખીચડી મૂકીને જમી લે, એવું પણ થાય, એ મહાત્મ્ય હોય એટલે થાય, નહીં તો ડોલો પહેલી મૂકી જાય પછી બીજું બધું થાય, ડોલ પહેલી મૂકી દેવાની પછી થાય બધું, જ્યારે મહાત્મ્ય હોય તો મહાત્મ્યની અંદર આવું બધું થાય, એટલે કે છે ભગવાનનું અને ભગવાનના ભક્તોનું બહુ મહાત્મ્ય સમજવું, બહુ મહાત્મ્ય સમજવું ભગવાન અને ભગવાનના ભક્ત, કારણ કે કોણ ક્યાં કેટલું મહાન છે એ આપણી દ્રષ્ટિથી આપણને ખબર પડે એવી હોતી નથી, બહુ મહાન ભગવાનના ભક્તો હોય આપણી ભેગા રહેતા હોય મનુષ્ય આકારે આપણને સમજાય નહીં કે આટલા મહાન છે, પછી જાયને ત્યારે સમજાય કે ઓહો આટલા બધા મોટા હતા, આપણા મામા હતા તો જ્યારે લગ્ન હતા રિકી ભગતના ત્યારે એને રોવું આવતું હતું, ડલાસ જવાનું થયું રોવું આવતું હતું કે હારું આમાં જવું જ નથી ને આમાં ક્યાં મારે પડવાનું, કેમ એને એવું થતું હતું, કારણ કે મહાત્મ્ય હતું એટલું બધું હેત જડાઈ ગયું હતું, મહારાજને ખબર હતી કે આને હવે ટૂંક સમયમાં લેવા છે એટલે આને જગતમાં એટલું ચોંટવા જ નથી દેવા, એટલે એને ઉખડેલા જ કરી દીધા હતા, પણ એના મહાત્મ્યની ખબર ક્યારે પડે, જ્યારે એવા પ્રસંગ બને ત્યારે, અને એના પરિવારને પણ એટલું જ મહાત્મ્ય છે એના કરતાં હો ગણું મહાત્મ્ય કહેવાય એની ખબર ક્યારે પડે, એવો પ્રસંગ થયો ત્યારે, અને ત્યારે ખબર પડે કે આટલા મહિમા સમજેલા છે, બાકી મહિમા ના સમજેલા હોય તો સત્સંગમાંથી ઉડી જાય, સત્સંગમાં રહી ના હકે, એવા આપણે જોયા જ છે ને કે જેને કાંઈ ના થયું હોય તો એ સત્સંગમાંથી ઉડી ગયા હોય, અને એકને સર્વસ્વ જતું રહ્યું એવું થયું હોય તો એ સત્સંગમાંથી પાછા નથી પડે, આ બધું રહ્યું છે સમજણમાં, કારણ કે એકે રોજ કથા વાર્તા સાંભળી એટલે એનો મહિમા વધ્યો, અને એના મહિમાના કારણે એને કાંઈ ના થયું, અને એકને મહિમા નહોતો તો હારામ હારું મળેલું હોય તોય સત્સંગ છૂટી જાય, ભગવાન સ્વામીને મળ્યો હોય તો છૂટી જાય, તો આજ મળેલા તો છૂટી જ જાય ને મહિમાની ઓછપ, માટે મહાત્મ્ય ભગવાનના ભક્તોનું બહુ સમજવું, ભગવાનના ભક્તે પોતાના મનમાં ભગવાનનું ને ભગવાનના ભક્તોનું મહાત્મ્ય ખૂબ જ સમજવું જોઈએ, કોઈ ભગવાનનું મહાત્મ્ય ઘણું કહે અને તે મહાત્મ્યની ઓથ લઈને વાત વાતમાં ભગવાનના ભક્તનું અતિશય અપમાન કરે અને નિંદા કરે તેને તો સત્સંગમાં ઘણો કુસંગ જાણવો, તે કુસંગ તો તેની બોલી ઉપરથી ઓળખાઈ આવે માટે તેને ઓળખીને એનાથી દૂર રહેવું, આ કુસંગ બહુ અઘરો છે, મહારાજ શું કહે છે કે ભગવાનનું મહાત્મ્ય ઘણું કહે, ભગવાનનો મહિમા બહુ કે અરે ભગવાન 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 ભગવાન, પણ મૂળ કોનું કાપે, ભગવાનના મહાત્માની ઓથ લઈને વાત વાતમાં ભગવાનના ભક્તનું અતિશય અપમાન અને નિંદા કરે એ સત્સંગમાં કુસંગ છે, મહારાજ એટલો ઝીણો વિવેક શીખવાડે છે ને કે કોઈ રીતે આપણે ફસાઈએ નહીં, કારણ કે ભગવાનનો મહિમા કહેતો હોય એ તો હવને સારું લાગે ને, હવને સારું લાગે ને, પણ ભગવાનનો મહિમા કહીને કરે શું, ભગવાનના ભગતનું મહાત્મ્ય કાપે, વચનામૃત વાંચવું જ જોઈએ, વાંચો વાંચો એમ કે પછી વચનામૃત કયું ખબર છે, અંત્યનું 16મું વચનામૃત વાંચો, કયું વચનામૃત, અંત્યનું 16મું વચનામૃત વાંચો, વાંચ્યું તો ના, જો વાંચ્યું પણ યાદ નથી, વાંચવા જેવું વચનામૃત છે, પતિવ્રતાની ભક્તિનું છે એમ, હા પતિવ્રતાની ભક્તિનું છે, એમાં શું આવે છે, એમાં આવે છે જેને પતિવ્રતાની ભક્તિ હોય એને તો જેવું પોતાના ઈષ્ટદેવને વિશે હેત હોય એવું કોઈ અવતારને વિશે પણ ન થાય, એ તો બરાબર છે, પણ એને કોઈ મોટા મોટા સાધુને વિશે પણ એવું હેત ન થાય, એટલે આ મોટા સાધુ છોડો, ભગવાન એક જ, અંત્યના 16માંથી સાબિત કરી દે, લખ્યું જ છે, એને કોઈ મોટા સાધુન વિશે પણ એવું હેત ન થાય, પતિવ્રતાની ભક્તિ જેને હોય, પતિવ્રતાનું જેને અંગ રાખવું હોય એને, ભગવાન જે મળ્યા છે ને એવું હેત એને મોટા સાધુમાં પણ ન રાખવું, મહિમા કોનો કીધો, ભગવાનનો, વચન કોનું છે, મહારાજનું, તો મહારાજ બોલ્યા છે એ કઈ મહારાજ ભગવાન, એક બાજુ પર મહારાજ એમ કે છે ભગવાનને ભગવાનના ભક્તોનું મહાત્મ્ય ખૂબ સમજવું, અને એક બાજુ પર મહારાજ એમ કે છે કે આવું, તો ભગવાન કઈ મોટા સાધુનું મૂળ કાપવા કહેતા હશે, ના,
પરંતુ એ એમાંથી એવું સાબિત કરી દે કે અહીંયા આગળ જો કીધું છે ને આવું, એટલે આપણે આ સિંહાસનમાં બેઠેલા ભગવાન સિવાય કાંઈ નહીં. ભલે તિલક ચાંદલો ના હોય, ભલે પૂજા ના હોય, ભલે હોટલનું બધું ખાઈ લેતા હોઈએ, પણ બસ આપણે મહારાજના ને મહારાજ આપણા. કહેવાથી થાય, કહેવાથી થાય. ઇન્ડિયાની અંદર ખેતરમાં બેઠો બેઠો કે અમેરિકા આપણું ને આપણે અમેરિકાના થાય, એના જેવું છે. હા ભાઈ, અંત્યનું સોળમું સાચું કીધું તમે, પણ વર્તાલના પાંચમામાં કીધું, હો જન્મની કસર આ જન્મે ટળે જો મોટા સાધુનું ભગવાનની માનસી પૂજા કરે, એની ભેળા મોટા સાધુની કરે, ભગવાનની પ્રસાદી એ કરીને એની માનસી પૂજા ભેળી કરે, ભગવાનને અર્થે 5 રૂપિયા ખર્ચે એમ મોટા સાધુને અર્થે ખર્ચે, ભગવાનને અર્થે થાળ કરે એમ મોટા સાધુને અર્થે થાળ કરે, તો હો જન્મે કરીને ચોખ્ખો થવાનો હોય એ આ જન્મે ચોખ્ખો થાય, તો વર્તાલનું પાંચમું શું કરશે? સારંગપુરનું દસમું શું કરશે? 5 ખાસડા મારે તો પણ જે પડ્યો રહે, જે પ્રાપ્તિ એને થાય એ જ પ્રાપ્તિ એને થાય, એ શું કરશે? પ્રથમનું 58મું શું કરશે? ભગવાનની ભક્તિ કેમ વૃદ્ધિ પામે? જેમ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે એમ ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામે. પ્રથમનું 54મું શું કરશે? મોક્ષનું દ્વાર ઉગાડવું કેમ થાય? જેવી દેહને દેહના સંબંધીમાં પ્રીતિ છે એવો પ્રસંગ, દ્રઢ પ્રસંગ ભગવાનના સંતનો થાય, મોક્ષનું દ્વાર ઉગાડવું થાય. અંત્યનું 26મું શું કરશે? એવા જે ભગવાનના સંત છે એને દેવ જેવા પણ ન જાણવા, મનુષ્ય જેવા પણ ન જાણવા, અને જેને કલ્યાણ ઈચ્છવું એને એવા સંતની ભગવાનની પેઠે સેવા કરવી. અંત્યનું 35મું ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત, એના આટલા લક્ષણ છે. તો એક અંત્યનું 16મું અને એની સામે તો આવા 50 વચના પર, તો આને શું કરશું? ભગવાનનું મહાત્મ્ય લઈ અને ભગવાનના ભગતનું મૂળ ખોદે એ કુસંગ છે. કુસંગ છે. કેવો કુસંગ? જો મહારાજ વખતે થઈ ગઈ લોકો, મહારાજ છે ને બહુ પ્રેક્ટિકલ છે. આ મહારાજે વાતો બધી કરી છે ને પ્રેક્ટિકલ, હરિચરિતનો સાગર ગ્રંથ એટલે આપણા જીવનમાં પ્રેક્ટિકલ આપણને આમ જોવા મળે એવું છે. આ બધું આ બધામાંથી પસાર થઈ ગયેલા છે. આ એક એક વાત વાંચીએ ને એટલે એક એક પ્રસંગો આમ દેખાવા લાગે નજર સામે એમને, કારણ કે આ બધામાંથી પસાર થયા હોઈએ ને એટલે બધું દેખાય, બધા પ્રસંગો આબેહૂબ યાદ આવવા માંડે કે જો અહીં ભગવાનનું મહાત્મ્ય કહે પણ ભગવાનના મોટા સાધુને ભગવાનના ભગતનું કાપી નાખે, પણ એને ભગવાનનું ના હોય. તુલસીદાસજીને રામચંદ્રજીનું હતું તો તુલસીદાસે શું કીધું? જે એકવાર રામ બોલે તો મારા ચામડાના જોડા કરીને એને પહેરાવું, એને મહાત્મ્ય કહેવાય, મહાત્મ્ય કહેવાય. આ તો ભગવાનનું કહી ભગતના ગળા કાપી નાખે, એનું મૂળ કાપી નાખે, કેમ થાય? હરિહરિયાનંદ નિર્વિકલ્પાનંદ સ્વામીની વાત હરિલામૃતના 7મા કળશના 73મા વિશ્રામમાં લખી છે. મુક્તાનંદ સ્વામી વડોદરા ગયા, ત્યાં જઈને સ્વામીએ મોટા મોટા પંડિતોને અરે શાસ્ત્રાર્થ કર્યો ને એને હરાવ્યા. વાતને એક પત્રમાં લખી અને વડોદરાના હરિભક્તોએ જુજજી ભક્તને ગઢપુર મોકલ્યા. તે જુજજી ભક્ત ગઢપુર આવ્યા અને હરિજીને પત્ર વંચાવ્યો. એટલે પત્ર વાંચીને મહારાજ બહુ રાજી થયા અને મુક્તાનંદ સ્વામીની બહુ પ્રશંસા કરી. બહુ જ મહારાજ, કે અમારા મુક્તાનંદ સ્વામી તો મુક્તાનંદ સ્વામી, અમને એટલું અસાધારણ હે, તમારા ગુરુ સમાન છે, વિદ્વાન છે, અરે વાહ. એમને વડોદરાની અંદર સ્વામિનારાયણ વિજય તેત રામ એનો ઝંડો ફરકાવી દીધો. અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી અમને બહુ વાલા અને બહુ અમે રાજી થયા. શું મુક્તાનંદ સ્વામી જેવો આ બ્રહ્માંડમાં કોઈ સાધુ નથી. આમ મહારાજ બધી વાતો ખુલ્લા મોઢે કરવા લાગ્યા. કહ્યું મુક્ત મુનિ છે સમર્થ, જેવો ધારે તે સારે છે અર્થ, કરે થોડા દિવસ ક્યાંય વાસ, કરે સત્સંગમાં તે સમાસ. મુક્તાનંદ સ્વામી તો બહુ સમર્થ છે, જે ધારે કામ કરે, થોડા દિવસ ક્યાંક સત્સંગમાં રહે ને એટલે આમ મુક્તાનંદ સ્વામી રહ્યા હોય ને એટલે આમ સત્સંગની અંદર લીલું કરી નાખે એવા મુક્તાનંદ સ્વામી. આ બધું મહારાજ બોલે છે. હા, વાદે સુર ગુરુ નહી જીતનારો, વેદાંતચાર્ય કોણ બિચારો. અરે બૃહસ્પતિ જેવા આવે ને તો એ મુક્તાનંદ સ્વામી આગળ પાણી ભરે, તો વડોદરાનો વેદાંતાચાર્ય શું કરવાનો? મહારાજ આમ બોલ્યા. આ જ્યારે બોલ્યા સુની મુક્ત મુનિની વડાઈ આવી બે સાધુને અદેખાય. મુક્તાનંદ સ્વામીના આવા વખાણ શ્રીજી મહારાજે સ્વયં કર્યા ત્યારે અદેખાય આવી. હરિયાનંદ એકનું નામ અને બીજો નિર્વિકલ્પ, બીજો તેહ ઠામ નિર્વિકલ્પાનંદ, આ બેને અદેખાય આવી. તે પછી એ બે શું બોલ્યા? તેઓ બે એવું કહી દીધું, મોટું કામ એમાં તે શું કીધું? શું મોટું કામ કર્યું એમાં?
તહ અમને જો મોકલ્યા હોત જીતી લેત એના શિષ્ય સોત. એમાં હું અમને મોકલ્યો તો અમે જીતી લેત એના શિષ્યો સહિત. વેદાંતાચાર્ય છે નામ મોટું, તેને શાસ્ત્રનું જ્ઞાન છે છોટું. એમાં હું વેદાંતાચાર્ય પાસે જ્ઞાન જ ક્યાં હતું? એની પાસે શાસ્ત્રનું જ્ઞાન જ થોડું અમથું હતું. એને જીતવું એ કાંઈ કઠણ નહોતું મહારાજ. પાછા મુક્તાનંદ સ્વામીને કેવા કહે છે, જો મોટો વાઘ શિયાળને મારે એમાં શું કર્યું કામ વધારે. મહારાજ મુક્તાનંદ સ્વામી તો કેવા મોટા વિદ્વાન ને પંડિત. હવે એમને એક આટલું પેલો વાઘ શિયાળને મારે એમાં આવો વેદાંતાચાર્ય ઓછા જ્ઞાન વાળો હતો એને પછાડી નાખ્યો, એમાં શું એમાં મોટું કામ કર્યું? ખબર પડે કોઈને આ કટાક્ષમાં બોલે છે કેમ બોલે છે. મુક્તાનંદ સ્વામીને બહુ મોટા આગળ એમ કે છે કે જીત્યો વેદાંતિને મુક્તાનંદે, જીત્યો તારાને જેમ ચંદે. તારાને જેમ ચાંદો જીતી જાય એમ મુક્તાનંદ સ્વામીએ વેદાંતાચાર્યને જીત્યો. એટલે મુક્તાનંદ સ્વામીને કીધા કેવા? ચાંદા જેવા. અને વેદાંતાચાર્યને તારા જેવો કીધો. એટલે આમ મુક્તાનંદ સ્વામીને ઉપમા બધી મોટી આપી, સમજ્યા ને? પણ કાપે છે મૂળ કોનું? મુક્તાનંદ સ્વામીનું. એવું બોલ્યા કે મહારાજ એમાં હું તમારા પ્રતાપે કોઈ નાના સાધુ જાત ને તો એ જીતી ના આવત. કોના પ્રતાપે? તમારા પ્રતાપે કોઈ નાના ગયા હોત તોય જીતીને આવત. મહાત્મ્ય કોનું કીધું? મહારાજનું. અને મૂળ કોનું કાપ્યું? બસ. આવું પણ સત્સંગમાં થતું હોય છે, થાય છે, થતું રહેશે. એટલે જ અહીં કહેવામાં આવ્યું કે એને સત્સંગનો કુસંગ જાણવો. સ્વામી કે ત્રણ કુસંગથી બચવું. એક અંદરનો, અંદરનો કામ ક્રોધ લોભ મોહ મત્સર આશા તૃષ્ણા દમ છળ કપટ, એ અંદરનો. બહારનો દારૂડિયા માંસાહારી ચોરી વ્યભિચારી આવા બધા કરવાવાળા હોય ને, પરસ્ત્રીનો સંગ, એ બધા બહારના, એ બહારના કુસંગો છે. અને એક સત્સંગનો કુસંગ, એ આ સત્સંગનો કુસંગ કયો? આ ભગવાનને ભગવાનના મોટા સંત ભક્તમાંથી તોડવા. અને એ તોડાય કઈ રીતે? ઓથ કોનું લેવામાં આવે? ભગવાનનું. અને તોડવામાં ન્યાથી આવે. હા, એટલે જ ગોપાળાન સ્વામીએ વાતોમાં બહુ સરસ કીધું સ્વામી કે દેવ તીર્થ શાસ્ત્ર અને સાધુ એ ચાર સત્પુરુષના કર્યા થાય છે, પણ એ ચારે કરીને સત્પુરુષ થતા નથી. પ્રકરણ ત્રીજાની 22મી વાત વાંચેલી હોય તો મહાત્મા એવું રહે. અને કોક કુસંગી એવો આવી જાય ભગવાનના નામે, કારણ કે ભગવાનના દરબારમાં ભગવાનના નામે છેતરાય, ભગવાનના દરબારમાં ભગવાનના નામે છેતરાય. જ્યાં જે દરબાર હોય એમાં એવું સ્વરૂપ લઈને જાવ તો જ છેતરાય ને. સીતાજીને છેતરવા હોય તો રાવણ એના મૂળ રૂપમાં આવે તો ન છેતરાય. રાવણને સાધુનું રૂપ લેવું જ પડે, લેવું પડે ને. એમ કે છે કે ભગવાનનું મહાત્મ્ય, કોઈ ભગવાનનું મહાત્મ્ય ઘણું કહે અને તે મહાત્મ્યની ઓથ લઈને વાત વાતમાં ભગવાનના ભક્તનું અતિશય અપમાન કરે, નિંદા કરે, એ તો ઘણો કુસંગ છે. એની કુસંગ એની બોલીમાં ઓળખાઈ જાય. ક્યાં ઓળખાય? બોલીમાં. અને એને મહારાજ જો વિચક્ષણ હોય ને એ જ ઓળખે. બધાને ઓળખાય નહીં પાછું, બધાને તેમ જ લાગે કે આ તો ભગવાનનું જ કહે છે. ઓહો, આમને ભગવાનનું કેટલું બધું મહાત્મ્ય છે. એમ કે એમ શીખવાડે, આપણે ભગવાનમાં બંધાવું, સાધુ બાધુ કાંઈ નહીં, ભગવાન ભગવાન ભગવાન. પણ ભગવાન કોઈ દી પ્રગટ થઈને કે તિલક ચાંદલો કર, ભગવાન કે ડુંગળી લસણ ના ખાઈશ, ભગવાન કે પાંચ માનસી કર. કે એક ભગત હતા, તે મને બહુ વર્ષો પહેલાં મળ્યા, એમને ઘેર પદ્રમની જવાનું. મને કે બસ, મેં કીધું ભગત તમે બહુ સારા ભગત, પણ કોઈને ગુરુ કર્યા હોય તો બહુ સારું. આ સૂર્ય ગુરુ કર્યા જ છે સ્વામી, ગુરુ વિના તો રહેવાય જ નહીં ને. કોણ? ગોપાળન સ્વામી. બહુ સારું ભગત. ગોપાળન સ્વામી મળ્યા ક્યારે સ્વપ્નમાં? ના, એવું સ્વપ્નું તો નથી આવતું ક્યારેય. તો ગુરુ કર્યા ને, જેને ગુરુ કરીએ સ્વપ્નમાંય ના આવ્યા? રામાનંદ સ્વામીને જો સાકારવાદની ઉપાસના હતી તો રામાનુજાચાર્યએ સ્વપ્નમાં આવીને દીક્ષા દીધી. હું સ્વપ્નમાં કોઈ દી ગોપાળન સ્વામી આવ્યા છે? છાતી પર હાથ રાખીને કહો, આવ્યા છે? કેમ ગોપાળન સ્વામીને ગુરુ કરી દીધા? કારણ કે અત્યારના ગુરુ હોય કાન ઝાલે. ગોપાળન સ્વામી ક્યાં કાન ઝાલવા આવવાના? તિલક ચાંદલો કપાળમાં નહીં, હજુ સુધી કર્યો નથી. 75 વર્ષ થઈ ગયા છે તોય ગોપાળન સ્વામી ગુરુ.
ગોપાળન સ્વામી એવો ઈચ્છતા હશે તિલક ચાંદલા વિનાનો, પૂજાપાઠ વિનાનો, પાંચ ટાઈમ માનસી વિનાનો, વચનામૃત વિનાનો, સ્વામીની વાતો વિનાનો, કથા વાર્તા વિનાનો? ગોપાળન સ્વામી એવું ઈચ્છે કે મારો શિષ્ય આવો હોય? આ બધા જીવને છટકવાના ધંધા છે, છટકવાના ધંધા છે. ભગવાન અને ભગવાનના મોટા પુરુષ બેયને છેતરપિંડી કરે એને જ ભગવાન ઓળખે. મહારાજ બોલ્યા કે આ બેય સાધુ છે ને એ માનની મૂર્તિઓ છે, આવી અભિમાન જો રખાશે સત્સંગમાં કેમ નભાશે, એમ કહ્યું. ત્યાં બે હાલતા થઈ ગયા, આવું થયું. એટલે મહારાજ કહે છે કે એવા જે હોય એની બોલી પરથી ઓળખાઈ જાય એવું અહીં મહારાજ વાત કરે છે. હજુ પણ બીજો ઉપદેશ મહારાજ ખૂબ સુંદર આપે છે અને આપણે આવતીકાલે સાંભળશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.